લીંબડી હોસ્પિટલ ખાતે વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં આવેલ સિવિલ હોસ્પિટલમાં એનપીસીડીસીએસ વિભાગ, આયુષ વિભાગ અને આયુર્વેદ વિભાગના સંલગ્નથી 31 મે એટલે કે વિશ્વ તમાકુ નિષેધ દિવસની લોકોને જાણ કરી અને તમાકુ જેવા કુટેવોથી દૂર રહેવાની અપીલ સાથે અને ખાસ કરીને મહિલાઓ જે તમાકુનું સેવન કરી રહી છે અને ભવિષ્યમાં જ્યારે મહિલાઓ સગર્ભા બને ત્યારે તમાકુના સેવનથી બાળકનો જન્મ, કુપોષણ, વજન ઓછું હોવું, ખોડખાંપણવાળું બાળક જન્મે છે, તેમજ તમાકુના સેવનથી કેન્સર તેમજ હૃદયરોગ જેવા મહારોગ થવાની શક્યતા વધે છે. આવી અલગ અલગ પ્રકારની માહિતી પુરુષો, બાળકો અને ખાસ કરીને મહિલાઓને આપી વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આજના દિવસે ડોક્ટર જીતેન્દ્ર મકવાણા, ડોક્ટર ભાગ્યશ્રી ટંડેલ, ડોક્ટર વૈશાલી મહેતા અને ત્રણેય વિભાગના કર્મચારીના સહભાગે લોકોને તમાકુ છોડવા અને વ્યસનથી દૂર રહેવા અપીલ કરી હતી. આજે 31 મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. હાલના સમયમાં તમાકુ અને તેને લગતી પ્રોડક્ટના સેવનથી વિવિધ પ્રકારના રોગોનું પ્રમાણ સમાજમાં ખૂબ જ વધી રહ્યું છે. તમાકુ અને સિગારેટ, બીડી આ વસ્તુના સેવનથી મોઢાનું કેન્સર, જીભનું કેન્સર તથા એ સિવાય ઘણા બધા રોગો આ તમાકુના કારણે સમાજમાં ફેલાઈ રહ્યા છે, જેનાથી સામાજિક તેમજ આર્થિક પાયમાલી પણ સર્જાય છે. આજના દિવસે સર્વ સમાજને એક જાહેર અપીલ કરું છું કે શક્ય હોય ત્યાં સુધી તમાકુનું સેવન ટાળો અને સ્વસ્થ અને નિરોગી જીવન જીવો. કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.